વેલકમ બેક. સુરતમાં રાત્રિ કર્ફ્યુને લઈને ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા લોકોએ વિરોધ કર્યો છે. 100 કારના કાફલા સાથે સૌ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. કલેક્ટર કચેરીથી એક જ લાઇનમાં 12 કાઢી હતી તમામ કાર. વારંવાર નિયમો બદલાતા વિરોધ વ્યક્ત કરીને ઠાલવ્યો આક્રોશ. કોરોનાની મહામારી વચ્ચે સરકાર દ્વારા જે કર્ફ્યુ અમલમાં મૂક્યો છે તેને લઈને તમામ જે વ્યવસાયો પર સીધી અસર જોવા મળી રહી છે. આજે સુરતની અંદર જે કેટરિંગ છે, મંડપ ડેકોરેશન છે, ફોટોગ્રાફરો છે, જે કહી શકાય છે પાર્ટી પ્લોટના લોકો છે, ઇવેન્ટ મેનેજમેન્ટના તમામ લોકો ભેગા થઈને દક્ષિણ ગુજરાતના છે તે આજે અનોખો વિરોધ કરી રહ્યા છે. સુરત કલેક્ટર કચેરીની બહારથી 100થી વધુ જે ગાડીઓ કહી શકાય કાફલો લઈ અને તેનો વિરોધ કરી રહ્યા છે અને તેમની જે માંગ બતાવી રહ્યા છે. અલગ અલગ પોસ્ટરો લગાવ્યા છે તમામ ગાડીઓ પર અને જે તેમની માંગ છે કે તેમને થોડી ઘણી છૂટછાટ આપવામાં આવે. અને જે રીતે આ અનોખો વિરોધને લઈને આપણી સાથે જે ઇવેન્ટ મેનેજમેન્ટના જે સંચાલક છે તેમની સાથે સીધી વાત કરીશું. શું કહી રહ્યા છે, કઈ રીતનો વિરોધ છે આપનો? અમે અમારી માંગ રજૂ કરી રહ્યા છે. અમે સરકારની કોઈ નીતિનો કે કોવિડની ગાઈડલાઇનનો કોઈ વિરોધ નથી કરી રહ્યા. અમારી માંગ ફક્ત ને ફક્ત એટલી છે કે એક સ્ટાન્ડર્ડ SOP ડિક્લેર થાય, જે રોજે રોજ નવી નવી SOP ડિક્લેર થાય છે. તેના કારણે અમારા ઇવેન્ટ એસોસિએશને, કેટરિંગ એસોસિએશને, ફોટોગ્રાફર્સ હોય, મંડપ હોય, એ દરેક જણે જે હાલાકી ભોગવવી પડે છે એની કલ્પના બી કરી શકાય એમ નથી. રોજ નવો નિયમ અને નવા નિયમની સાથે રોજ નવું આયોજન. જ્યારે 3-3, 4-4 મહિનાથી દીકરીના પ્રસંગો હોય, એક બાપ પોતાની દીકરીના લગ્ન માટે 4 મહિનાથી આમંત્રણ આપીને બેઠા હોય અને જ્યારે છેલ્લી ઘડીએ વેન્યુમાં ફેરફાર કરવો પડે કે પછી આપણે કંકોત્રીમાં આપી લઈએ અને ના પાડી પડે, આ કેટલી દુઃખદાયક ઘટના છે. કઈ રીતની માંગ છે તમારે, શું માંગ છે સરકાર પાસે? અમારી માંગ એ છે કે કર્ફ્યુના સમય બાદ અમારી ઇન્ડસ્ટ્રીના લોકોને ડિસ્મેન્ટલિંગ માટે અને અમારે જે પણ કામકાજ કરવા પડે એના માટેનો અમને સમય ફાળવવામાં આવે કે કર્ફ્યુ બાદ પણ એટલીસ્ટ 1-1.5 કલાક સુધી અમારી ઇન્ડસ્ટ્રીના લોકોને કોઈ પણ જાતની હેરાનગતિ કરવામાં ના આવે. યા તો પછી તમે કમ્પ્લીટ લોકડાઉન આપી દો યા તો પછી અમને સવલત પૂરી પાડો. જે રીતે માંગ કરી રહ્યા છે કે તેમને ઘણા જે નિયમોમાં ફેરફાર કરવામાં આવે કે રાત્રિ સમયે જ્યારે કર્ફ્યુનો સમય લાગતો હોય છે ત્યારે ઇવેન્ટ જે છે પૂર્ણ કરીને જ્યારે ઘરે જતા હોય છે ત્યારે તેમને ભારે મુશ્કેલી પડતી જોઈ શકાય છે. મોટી સંખ્યામાં 100થી વધુ જે કારનો કાફલો લઈ અને લોકો અહીંયા પહોંચ્યા છે અને જે અલગ અલગ જે રજૂઆત કરી રહ્યા છે, એટલે કે કહી શકાય છે કાર ઉપર જે પોસ્ટરો પણ લગાવ્યા છે. આ અનોખો વિરોધને લઈ એક બાજુ સરકારો દ્વારા જે એક પછી એક જે નિયમો જે બદલી રહ્યા છે તેને લઈને આ જે વિરોધ કરવામાં આવ્યો છે. હવે જોવાનું કે આ વિરોધને લઈને સરકાર દ્વારા કઈ રીતનું સ્ટેપ લેવામાં આવશે. કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદેવ સુધાર, TV9.